ભાભી આશુ બિસ્કિટ ખવડાવો છો તમે અમને? તમને ખબર છે ને શિયાળો શરૂ થઈ ગયો છે અને ઠંડી પણ પડવા લાગી છે. શિયાળામાં નાના છોકરાને ક્રીમવાળી બિસ્કિટ ખવડાવાય એટલી પણ ખબર નથી પડતી? શિયા શાંત થઈ જા, મને ખબર છે કે ક્રીમ ન ખવડાવાય અને શરદી થઈ જાય, એટલે જ હું ક્રીમ સાઈડમાં કાઢીને પછી બિસ્કિટ ખવડાવું છું. અને રુદ્ર ક્યારનો રોતો હતો તો મને થયું કે થોડી વાર રમાડવામાં ટાઈમ નીકળી જાય ને તો એનું રોવાનું બંધ થઈ જાય. તો પણ બિસ્કિટ ના ખવડાવાય શિયાળામાં, એને શરદી થઈ જાય છે તો દવાખાને અમારે જવાનું રહેશે. તમને તો કાઈ ફેર નહીં પડે. કેમ ફેર નહીં પડે? શિયા, એ જેવો તારો દીકરો છે ને એવો મારો પણ દીકરો જ છે. હું મોટી માં છું એની, મને ખબર છે કે એને શું ખવડાવાય ને શું ન ખવડાવાય. હા, મોટી માં છો ને એટલે તો ક્રીમ વાળી બિસ્કિટ ખવડાવો છો. શિયા, તને કહું તો છું કે મેં ક્રીમ નથી ખવડાવ્યું, તું કેમ મારી સાથે બહેસ કરે છે? તમારે છે ને રુદ્રને આજ પછી કઈ ખવડાવવાનું જ નહીં. શિયા, ખવડાવવાનું નહીં એટલે શું? મારો એટલો પણ અધિકાર નથી? તમે છે ને અધિકારની વાત જ ના કરો. શું માંડ્યું છે આ બધું? આ જુઓ ને મમ્મી, રુદ્રને ક્રીમ વાળી બિસ્કિટ ખવડાવે છે. તને ખબર છે કે એને ક્રીમ ખાવાથી કફ થઈ જાય ને અત્યારે શિયાળો ચાલે તોય તું આડી થઈને અહીંયા ક્રીમ વાળા બિસ્કિટ લાવે છે? બાપ, મેં નથી ખવડાવ્યા ક્રીમ વાળા બિસ્કિટ, તમારી જાતે જ જોઈ લો. ક્રીમ હું સાઈડમાં જ કાઢું છું. અને રુદ્ર જેવો શિયાનો દીકરો છે ને એવો મારો પણ દીકરો છે. મને ખબર છે કે એને શું ખવડાવાય ને શું ન ખવડાવાય. પણ તને એ પણ ખબર છે કે બજારમાં ખાલી ક્રીમ વાળા જ બિસ્કિટ નથી મળતા, સાદા મળે છે તો આપણે સાદા લેવાય ને? બા, એ બિસ્કિટ હું નથી લઈ આવી, મેં તો જોયા એટલે ખવડાવવાનું ચાલુ કર્યું, હવે નહીં ખવડાવું. ખબરદાર, તું હવે ક્યારે તે એને ખવડાવવાની કોશિશ પણ કરી છે તો? મમ્મી, એને શું કામ તમે કહો છો? એને છોકરા નથી તો ક્યાંથી ખબર પડે કે છોકરાને શું ખવડાવાય એમ? શિયા, શું બોલે છે એને? પાન છે આ બધું? શિયા સાચું જ બોલે છે. એ જેણે છે ને છોકરા જણ્યા હોય ને એને ખબર પડે કે છોકરાને કેમ રખાય. એક તો આટલા ફૂલ જેવા બાળકને કેમ ઉછેરવા અને કેમ રાખવા એની તો તને અક્કલ છે નહીં, પણ ક્યાંથી હોય? તારે પેટે તો તે છોકરું જણ્યું નથી એટલે તને આવી બધી ખબર ના હોય ને તો અમારા જેવાને પૂછાય કે બા હું આપું, હું તો ઘરમાં જ મરી હતી. બા, આટલી નાની અમથી વાતમાં આટલું બધું બોલવાની જરૂર નથી. ખબર છે મને કે મારે છોકરા નથી, પણ મને એ પણ ખબર છે કે છોકરાઓને કેમ ઉછેરાય. કેટલા ઉછેર્યા તે? અને તારે તો શું છે, આ બધું ખવડાવ્યું પીવડાવ્યું ને હવે તું તો વહી જઈશ. ઓલા છોકરાને જો કંઈક થશે ને તો ધક્કા તો એના મા બાપે ને અમારે ખાવા પડશે, તારે હું? બસ કરો બા, બહુ મેના ટોળા મારી લીધા, વાંજણી હું એક જ નથી. તમારા દીકરાને પણ છોકરા નથી. કેમ એને આવું નથી બોલતા? કેમ એને આવા મેળા નથી મારતા? કારણ કે છોકરાઓ તો બાઈડિયું જ જણે, પુરુષો નહીં, એટલે તને કેવું પડે. સંભળાવી લીધું ને, આજના દિવસનો કોટો પૂરો થઈ ગયો. નકર હજી સંભળાવી લ્યો કે હું વાંજણી છું, મારે છોકરા નથી. હું તો રોજ ભૂલી જાઉં છું ને કે મારે છોકરા નથી. જે છે તે હકીકત છે, હવે એને યાદ રાખવું, ભૂલવું કે એના માટે કંઈક કરવું એ તું જાણે. હે ભગવાન, કેટલા દિવસ આવા મેળા સાંભળવાના રહેશે મારે? શું મારામાં જીવ નથી? શું મને તકલીફ નહીં થતી હોય? સમજતા જ નથી. તારું મોઢું આમ ચડેલું છે તો ચડેલું જ રહી ને. આ ઓલી મિરકી, એને કેટલી વાર કીધું કે રુદ્રને અત્યારે કફ થઈ જાય, અત્યારે શિયાળો છે, એને ક્રીમ વાળું કે ઠંડુ કે કઈ નહીં ખવડાવવાનું, તો અત્યારે જો એ ક્રીમ વાળા બિસ્કિટ ખવડાવતી હતી. તું અને નાની હોય છે ને બે હરખા છો, જેમ આપણને બેને નથી પડતું ને એમ એ બહુ ને બેને નથી પડતું. તમે તો હું હવે ચૂપ બેસો ને, હું ને તમે શું સંબંધ છે ને એનો ને મારો શું સંબંધ છે? એમાં ક્યાં આવ્યું આવ્યું કે મારું ને તારું નથી ભળતું એટલે તારું ને એનું નથી ભળતું? અરે આ મોટીઓને છોકરા રમાડવા ગમતા હોય, એ રુદ્રને રમાડતી હોય તો એમાં નાનીઓને જરાય ગમે નહીં, એનો જીવ જાય છે. એ તો કોઈ પણ માં હોય ને તો એને એવું જ થાય,
અને ઓલીને તો છોકરું છે ને એટલે એને કઈ ન ખબર પડે કે છોકરા કેમ મોટા કરવા, એનું દુઃખ શું, એનું સુખ શું, એની તકલીફ શું. એટલે પછી સિયાને તો કંઈક થાય જ ને. અને બીજું, જો રુદ્રને કંઈક થાય તો પછી ઓલી તો ખાઈ જાય, અને દોડવાનું કોને દવાખાને? એ વહુને બધી ખબર પડે હોય બધી બાબતની, ભલે છોકરા નો જણા હોય. હા, તું છો ને આ નાની વહુ જેવી જ છો. આ છોકરાને ખવડાવે ને એમ કે માંદા ન પડી જાય, ઉપરથી હાજા રહે એને ખવડાવી દેજો. ખબર નહીં તમને આ મોટી વહુ હારે હું છે, બસ એનું જ ઉપરાણું ખેતતા હોય. અને આ છે ને બાયુની વાતમાં તમને કાંઈ સમજ ન પડે એટલે તમારે તો ચૂપ જ રહેવાનું. હા, અમારે તો ચૂપ જ રહેવાનું, કાંઈ વાંધો નહીં, ચૂપ રહેવું. બસ તમને સમજાય છે, મોડું થઈ ગયું છે ઘણું. બસ તમે તો એવું જ બોલજો. એમ નહીં કે નવરા પડે તો કઈક મંદિરે જઈને બેહે, બે રે ઘરમાં ને ઘરમાં. પછી બાયુ કોની આરે લડે છે ને હું કરે છે ને એ જોયા કરવાનું. બિચારી સિયા, છોકરાને કઈ થાય તો દોડવાનું તો એને છે ને. રુદ્ર આવ્યું તારી પાસે? હજી 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 એવું કરું જો, આવું કરું જો, જો આવું કરું જો. રુદ્ર 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 રુદ્ર, બધું કામ પતી ગયું છે, હવે થોડી વાર હું રુદ્ર ને રમાડ. જોજે પાછી કઈ ખવડાવી નહીં દેતી. દીકરો મોટી ગાડી આવે તારા માટે. ચાલો ચાલો ગોળ ગોળ ફરો. ચાલો બેટા શું છે? તમે છે ને કોઈ સારું બોલતા નથી. એ છોકરા પડે ને તો જ ઉભા થતા શીખે. આ પડ્યા વગર કોઈ શીખે ખરા છોકરા? કઈ દી, એ અમે નાના હતા ને તો અમે પડતા ને તો કપાળે ઢોકળા થઈ જતા અમને. ગોવિંદ કેટલા હરખ થી આ રમકડા લાવતો હોય છોકરાઓ માટે, અને તમે એમાંય પોચા કાઢો પાછા. યો બોલ્યા કે પડી પડી ને કપાળે ઢોકળા થઈ જતા. એ આપણા સમયમાં છે ને ગારવાળી જમીન હતી એટલે પડીએ ને તો વાગે નહીં. અને આ જો આ લાદી, એ જરાક પડે ને તો છોકરાઓને કેટલું વાગે. સિયા જે કહેશે એ હાચું જ કહીશ, પણ તમને તો કોણ જાણે કેમ આ મોટીમાં હું ભાળી ગયા છો તો એ જ હારી લાગે તમને. અને સાંભળ, એ જરાક હરખી રીતે તો કર, જો એના પગ વાંકા વળી જાય છે ચાલે છે તો. ધ્યાને નથી રાખતી પાછી. યા એકના છોકરા પડી જતા હશે, ગામમાં બીજાના કોઈના છોકરા નહીં પડતા હોય. મંડાણી છે તે. અરે વાહ, આ સરસ મજાનું વોકર કોણ લાવ્યું રુદ્ર માટે? રુદ્ર આદિભાઈ કોણ લઈ આવે? રુદ્ર માટે તો એના મોટા બાપુ લઈને આવે ને બધી વસ્તુઓ. અરે વાહ સરસ છે. અરે વાહ રુદ્ર, તને તો વોકર મળી ગયું નહીં? ઓકે ઓકે ઓકે. આ ગોવિંદ એક રમકડું લઈને આવ્યો ત્યાંય ઘરની નાની વહુને એમાં વિઘન દેખાય છે. વિઘન? એમાં શેનું વિઘન?
કઈ ને આદિભાઈ, સિયા તો એમ કહેતી હતી કે પડી ન જાય, ધ્યાન રાખજો, બસ બીજું કઈ નહીં. પડી જાય તો એમાં શું થઈ ગયું? છોકરાઓ તો પડતા જ હોય ને. તમે તમતારે ચિંતા ના કરો, આ બોલવા વાળા તો બોલ્યા કરે, એનું તમે જરાય મન પર ના લેતા. હમ, ચલો બાય બાય કરો, ટાટા બાય બાય. તમે પહેલા મને એ કહો કે બાર હમણાં શું બોલ્યા? બોલવા વાળા બોલ્યા કરે, એનું સાંભળવાનું નહીં, એટલે એનો મતલબ શું થાય? અરે મારી રાણી, જો અરે હું તો જે કંઈ પણ બોલ્યા જ કરું, પણ તારે મારું મન પર નહીં લેવાનું એમ. આ હા હા હા, બસ રહેવા દો. તમારા મનમાં તો એમ જ છે ને કે મને કઈ ખબર જ નથી પડતી, બધી ખબર છે મને, તમને બહુ છે ભાભીનું, મારે તો તમારી સાથે બોલવું જ નથી, બોલાવતા નહીં મને. અરે પણ મારી વાત તો સાંભળ, એમાં તું આટલો ગુસ્સો શું કામ કરે છે? ભાભી થોડી વાર રુદ્રને રમાડે એ તો સારું કહેવાય ને, એટલે કે તારે થોડીક નિરાત, બીજું શું એમાં? શું નિરાત? મારો છોકરો મને કઈ નડતો નથી તો હું એને રમાડવા આપી દો. અને ખબર છે તમને, સવારના એ ક્રીમ વાળા બિસ્કિટ ખવડાવતી હતી રુદ્રને. જો ભાભીને એવી કઈ ખબર ના હોય, તું કહે કે ભાઈ ભાભી આમ નહીં કરતા તો એ માને એમ છે ને. રુદ્ર આપણા બધાનો છે યાર, ઘરમાં બધા રુદ્રને સાચવે છે, તો એ રમાડે એમાં શું થઈ ગયું? બધાનો નથી, ભાભીનો તો બિલકુલ નથી, યાદ રાખજો. તમારું કહેવાનું એમ જ છે ને કે હું રુદ્રને ભાભીને જ આપી દઉં? ભાભીને આપી દેવાની વાત ક્યાં થઈ આમાં? હું ખાલી ફક્ત એટલું કહું છું કે એ કઈ પણ વસ્તુ રુદ્ર માટે લાવે, મોટા ભાઈ કે ભાભી, એ તને જરાક પણ નથી ગમતું, તો બધી જ વાતમાં એના વાંક કાઢ્યા કરે છે કે આ વસ્તુથી આમ થશે, ઓલાથી આમ થશે, એવું શું કામ કરે છે? એવું જ કરીશું. તમને ખબર છે રુદ્ર અત્યારે મારી પાસે બિલકુલ નથી રહેતો, હું તેડું તે રોડવા લાગે છે, ભાભીનો એવાયો થઈ ગયો છે. હા તો એ તો જેવો પ્રેમ આપો એવી રીતે છોકરો રહે, એમાં શું? એટલે તમે કેવા શું માંગો છો? એટલે મારું કહેવાનો મતલબ એમ કે બાળકને શું હોય કે તમે એને રમાડો, એને વાલ કરો, એની સાથે ટાઈમ આપો, તો એ વધારે તમારી સાથે રહેવા કરે. બાકી તો ભાભી અને મમ્મી છે, પપ્પા છે, આ લોકો બધા વધારે સમય આપે રુદ્ર પાછળ, તો તારી પાસે ન આવતું હોય, તું કામ કરવામાં હો, એટલા માટે. એ તો મને બધું સમજાઈ ગયું છે, બધી ખબર છે મને કે આ બધું ભાભી ચાઈથી કરે છે, તમે ના શીખવાડો મને, મને બધી ખબર છે. તમે ભાભીની સાઈડ શું કામ લ્યો છો ને? ભાભીને કઈ સંતાન નથી ને, એટલે રુદ્રને એની સાઈડ કરવા માંગે છે. યાર તું કેવું વિચારે છે, એવું કઈ જ નથી. ખેર છોડ, તારી સાથે કોઈ વાત કરવી જ નકામી છે. હા હવે જ લાગશે વાત કરવી જ નકામી છે. બધાને મીરા ભાભીની જ સાઈડ લેવી છે, કોઈને મારી સાઈડ નથી લેવી. એ છોકરો મારો છે, હવે જોઉં છું કેમ તેડે છે રુદ્રને. ઘડિયાળ અહીંયા પડી છે. અને મીરા, હા તમે સારી છે ને તારી? હા મને કાંઈ વાંધો નથી. વાંધો તને હોવો પણ નહીં જોઈએ. અને બીજું શું કહું છું, બોલો ને, કે તું રુદ્રને રમાડે ને તો એના વોકરમાં બેસાડતું ધ્યાન રાખજે, પડી નહીં જાય. ગોવિંદ શું સમજાવો છો તમે? પણ મને ખ્યાલ છે રુદ્રની આદત છે ને, એ વોકરમાં બેસે ને એવો જ દોડવા માંડે છે, એને તો એવું લાગે છે કે એને પગ આવી ગયા છે, એટલે હું ત્યાંની પાસે જ રહું છું. પણ સાચું કહું ને તો સિયાને આ વસ્તુ જરાય નથી ગમતી. હું રુદ્રને રમાડતી હોય ને તો એને સહેજે પસંદ નથી આવતું, શું કરું? તો તારા શું કરવાનું કે રુદ્રને દિવસમાં એકાદ વાર રમાડવાનું, પછી સિયાને રમાડવા દેવાનું? ગોવિંદ હું ક્યાં ના પાડું છું, રુદ્ર એનો જ દીકરો છે ને, એને કંઈ રમાડવા માટે પરમિશન થોડી આપવાની હોય. પણ હું રુદ્રને જોઉં ને તો મારી અંદરની મમતા જાગી જાય છે, મને એમ થાય છે કે 24 કલાક મારી પાસે જ એને રાખું.
સારું, હવે તું વધારે ભાવુક નહીં થા. અને રુદ્રને તો જોઈને મને પણ ઘણી વાર રમાડવાનું મન થાય છે, પણ શિયાનો સ્વભાવ કેવો છે ને? કાંઈ નહીં, એ તો માણસની ફિતરત છે. શિયા ધારે ને તો પણ એ પોતાના સ્વભાવને ક્યારેય ના બદલી શકે, કારણ કે એ તો જન્મજાત હોય છે ને. જવા દો, આપણે એના જેવું થવાની કોઈ જરૂર નથી. અને તમે પણ ચિંતા નહીં કરો, હું રુદ્રને રમાડીશ ને તો પાક્કું ધ્યાન રાખીશ. સારું ચાલ. ઓ રુદ્ર, ટેન 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 ટીંગ, અપ 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 અપ, પિશું અપ 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 અપ, પિશું. ઓ રુદ્ર, અરે યાર મારે ઓફિસ જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. હા ભગવાન. ભાભી, ભાભી. હા ભાઈ. અરે જરા અહીં આવો ને. એ આ હા દી ભાઈ. અરે તમે થોડી વાર આ રુદ્રને સાચવો ને, મારે ઓફિસ જવું છે અને સિયા બજારમાં ગઈ છે, તો તમે આનું ધ્યાન રાખજો. હા ભાઈ. ઓ બટુ રડવા નહીં જો. ટેન 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 ટેન. સામ હું જાઉં છું. હા રુદ્ર, એ દીકા પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા. શું મારી દીકરા, શું થાય છે? બસ હાલો હાલો હાલો. અરે દૂધ, રુદ્ર પણ રોવે છે ને. દૂધ બેટા, હું આવું. હા